नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 फिजिक्स चैप्टर नंबर 4 लेक्चर नंबर 2 छे। आजना लेक्चर नी अंदर आपणे चुंबकीय बळ ना टॉपिक नी अंदर जुदा जुदा विभागो छे, एमां पहेलो विभाग आजे जोईए चुंबकीय क्षेत्र नो उद्गमो अने क्षेत्रो विशे समझवानो छे। ए समजता पहेला આગળના ચેપ્ટરો ની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરેલો છે, એના વિશે આપણે અહીં અભ્યાસ કરીએ થોડું। પહેલા તો કહીએ વિદ્યુત ક્ષેત્ર જે કહીએ છે એ કોના કારણે ઉદ્ભવે છે, તો વિદ્યુત બાણના કારણે ઉદ્ભવે છે। માટે પહેલું જ કહીએ છે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ શું છે, વિદ્યુત બાર છે। હવે એ વિદ્યુત બાર ધારો કે આપણે જોઈ કે આગળ કાર્ટેશિયન એમ પદ્ધતિની અંદર ઉગમ બિંદુ ઉપર કોઈ ક્યુ વીજભાર જેને આપણે કહેતા હતા પ્રાપ્તિ સ્થાનનો વીજભાર કા તો સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય। કયો કહેવાય? સ્ત્રોત વિદ્યુતભાર। આ વિદ્યુતભાર ના કારણે આજુબાજુના વિસ્તાર શું ઉદભવે છે, વિદ્યુત ક્ષેત્ર ઉદભવે। શું ઉદભવે છે આજુબાજુ? વિદ્યુત ક્ષેત્ર ઉદભવે આ વીજભારના કારણે। એનાથી આર સદિશ જેટલા અંતરે આવેલા બિંદુ પી પાસે વીજભાર કેટલો લઈએ ક્યુ, તો આ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એમને જોડતી રેખાની દિશામાં ઈ હો, જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં એનું વિદ્યુતીય બળ એફ હોય છે। તો આ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ઈ સદિશ બરાબર 1/4πε0 ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેર। આ પ્રાપ્તિ સ્થાનનો વીજભાર હતો, આ ક્યુને પરીક્ષણ વીજભાર કહેવાય। વિદ્યુત ક્ષેત્રની અંદર આ પરીક્ષણ વીજભારની જરૂર પડતી નથી। 1/4π ને કે વડે પણ દર્શાવી શકાય, કે ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેર। તો અહીંયા દેખજો મિત્રો, વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુતભાર છે। ધારો કે વિદ્યુતભાર ક્યુ સ્થિર હોય તો તેની આસપાસ ક્યુના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, જે તમને સમજાવ્યું ઈ સદિશ બરાબર 1/4πε0 ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેર બરાબર કે ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેર, સમીકરણ નંબર 1, જ્યાં આર કેર એ સ્થાન સદિશ, આર સદિશની દિશામાંનો એકમ સદિશ અને ઈ સદિશ એ વિદ્યુત ક્ષેત્ર છે જે સદિશ ક્ષેત્ર દર્શાવે છે। ક્લિયર આટલા સુધી મિત્રો? હવે દેખજો, આ વિદ્યુત ક્ષેત્રના કારણે એ બિંદુ ઉપર લાગતું વિદ્યુતીય બળ એફ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ કહેવાય, આટલું વિદ્યુતીય બળ લાગે છે। હવે એના અંદર કિંમત મૂકીએ, એની કિંમત ઉપરથી મૂકી કાઢો 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેર। 1/4π ને કેપિટલ કે વડે પણ દર્શાવી શકાય, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેરેટ વડે પણ દર્શાવી શકીએ છીએ। આ આપણને મળી ગયું વિદ્યુતીય બળ। તો આ વિદ્યુતીય બળનું સમીકરણ થયું, એના વિશે તમને અહીંયા સમજાવીએ। ચલો દેખું, વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશમાં રહેલા અન્ય ક્યુ વિદ્યુત બળ, હવે અન્ય ક્યુ એટલે પરીક્ષણ વિદ્યુત બળ પર ક્ષેત્રના લીધે લાગતું વિદ્યુતીય બળ એફ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ। તો એફ સદિશ બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેરેટ બરાબર કે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્કેર ઇન્ટુ આર કેરેટ, સમીકરણ નંબર 2 કહીએ છીએ। ક્લિયર? આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ વિશે સમજાય। હવે એના આધારે ત્યાં કહેતા હતા વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું પણ વહન કરી શકે। વિદ્યુત ક્ષેત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ જેમ વીજભાર ના કારણે આજુબાજુ જેમ દૂર જઈએ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે, એમ એના વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે, તથા તે તત્કાલીન ઉદ્ભવતું નથી, તરત કદી ઉદ્ભવે નહીં, અને વહન માટે ચોક્કસ સમય લે છે। એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે એનો શું થાય, ચોક્કસ સમય, સ્થિર છે એટલે એક જગ્યાએ, બાકી ગતિ કરતા તો એના માટે ચોક્કસ સમય લે છે। હવે ત્યાર પછી આગળ દેખજો, આ જ વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્ર જે મૂક્યા છે અવકાશ કહેવાય, આ આખું શું કહેવાય, અવકાશ। તો આ અવકાશના વિસ્તારમાં તે અવકાશના દરેક સ્થાન પર આધારિત છે, ગમે તે મૂકો એના ઉપર આધાર રાખે છે, કોણ તો વિદ્યુત ક્ષેત્ર, પણ સમય સાથે બદલાઈ શકે છે એટલે કે તે સમયનું
સમય સાથે ધારો કે અહીંયા વીજ બાર જે થોડા સમય પછી આ પોઈન્ટ ધારો કે દૂર લઈ જઈએ તો સમય સાથે બદલાય, જેમ વીજ બાર ઘટતો જાય તો વિદ્યુત ક્ષેત્ર પણ ઘટતું જાય છે. માટે આ પ્રકરણની અંદર કયા પ્રકરણમાં, તો ચોથા ચેપ્ટરમાં આપણે એવું ધારીશું કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય. આમ હકીકતમાં શું કહેવાય, સમય જાય એમ વિદ્યુત ક્ષેત્ર હંમેશા બદલાતું હોય છે, અત્યારે રહેતું નથી, પરંતુ આ પ્રકરણમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી એવું ધારી લેવાનું છે. કારણ કે પહેલા ચેપ્ટરમાં જયારે આપણે અભ્યાસ કર્યો ત્યારે ફક્ત વિદ્યુત ક્ષેત્રનો જ અભ્યાસ કર્યો છે, ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કર્યો નથી. અહીંયા જયારે ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરવો તો વિદ્યુત ક્ષેત્ર તમારે અચલ લેવું પડે, જે સમય સાથે બદલાતું નથી. ચલો મિત્રો હવે જઈએ, આ તો બે વીજભારની વાત કરી, આવા અસંખ્ય એક કરતા વધારે વીજભાર હોય ત્યારે પરિણામે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, ધારો કે તમને કહ્યું E2 આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે લખતા હતા સમીકરણ સંપાતપણાનો સિદ્ધાંત, E21 સદિશ પ્લસ E23 સદિશ પ્લસ અપ ટુ E2n સદિશ. તો આ રીતે સંપાતપણાના સિદ્ધાંત પરથી જેટલા પણ વિદ્યુત ક્ષેત્ર હોય બધાના સદિશ સરવાળો કરવામાં આવે છે. તો દેખ્યું, જો એક કરતા વધારે વિદ્યુત ભારોના કારણે કોઈ એક બિંદુ, એક બિંદુ એટલે આપણે બે લીધા સમજવા માટે, બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બધા જ વિદ્યુત ભારોના કારણે, બધા જ વિદ્યુત ભારના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે છે, જેને આપણે શું કહીએ, સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. જેને શું કહીએ છીએ આપણે, સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. હવે એ જ રીતે પરીક્ષણ વિદ્યુતભારની મદદથી આ જે ક્યુ લીધા હતા એને પરીક્ષણ વિદ્યુતભાર આપણે Q0 કહી દઈએ, ની મદદથી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર F સદિશ ઇન્ટુ Q0 કહેવાય. કારણ કે આપણે સમીકરણ લખીએ છીએ, E સદિશ બરાબર વિદ્યુત ક્ષેત્ર આપણે શું કહેવાય, F સદિશ અપોન Q0 લઈ શકાય. શું લેવાય, F સદિશ અપોન Q0 થાય. શું થાય, E બરાબર F અપોન Q પરથી આપણે Q0 લખી શકીએ છીએ. આ થઈ ગયું આપણા વિદ્યુત ક્ષેત્ર. સૂત્રથી જાણી શકાય છે જ્યાં Q0 શું છે, પરીક્ષણ વિદ્યુતભાર છે. જે Q0 છે શું છે, પરીક્ષણ વીજભાર છે, જે અહીંયા તમને સમીકરણ સમજાવ્યું, E સદિશ બરાબર F અપોન Q0. હવે આ તો બધું તમને આખી ઘટના કોની સમજાવી, મેં તમને વિદ્યુત ક્ષેત્ર વિશે સમજાવી. આના જ પરથી આપણે ચુંબકીય ક્ષેત્ર સીધું સ્વીકારી લેવાનું છે, એના વિશે બહુ માહિતી છે નહીં. જેમ ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે, વીજભાર ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. જયારે વીજભાર સ્થિર હોય તો ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ, ચુંબકીય ક્ષેત્ર હોતું નથી, પણ જયારે વીજભાર ગતિ કરે છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એની સાથે શું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે, જેને આપણે સાના વડે દર્શાવીએ, BR સદિશ. આ રીતે છે, આ વીજભાર એક વાહક તાણની અંદર એ છેડો છે અને આ બી છે, એના અંદર કોઈ વીજભાર એ છેડાથી બી છેડા આગળ પ્રવાહના કારણે વીજભાર ગતિ કરે છે. આ રીતે ગતિ કરે ત્યારે આ વીજભારના કારણે અહીંયા શું ઉદભવશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એની સાથે ચુંબકીય ક્ષેત્ર આ રીતે વાહકતાની અંદર પણ ઉદભવે છે. શું ઉદભવે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદભવે છે. હવે ચુંબકીય ક્ષેત્ર એ કેવી રાશિ છે, સદિશ રાશિ, જેને બી સદિશ વડે દર્શાવીએ, અને તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય. જેમ વિદ્યુત ક્ષેત્ર તમે વ્યાખ્યાયિત કરી શકો છો, એમ ચુંબકીય ક્ષેત્ર પણ દરેક જગ્યાએ વ્યાખ્યાયિત કરી શકાય છે, તેમજ સમય પર આધારિત હોઈ શકે છે. જેમ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાય છે, એમ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે શું થાય છે, બદલાય છે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાનો સિદ્ધાંત વપરાય, એમ ચુંબકીય ક્ષેત્રમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત વપરાય છે. માની લો કે 2 બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો સંપાતપણાનો સિદ્ધાંત B2 બરાબર B21 સદિશ પ્લસ B23 સદિશ પ્લસ અપ ટુ B2n સદિશ. આ રીતે જેટલા પણ વીજભારો હોય દરેક વીજભારના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સદિશ સરવાળો કરી અને એમના આગળ સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તો દેખજો, એક કરતા વધારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળે છે,
એટલે કે તે સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. કયા સિદ્ધાંતને? સંપાતપણ. જેમ વિદ્યુત ક્ષેત્રના નિયમો સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્રના નિયમો પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો આ રીતે ઉદ્ગમ અને ક્ષેત્રો વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. જે વિદ્યુત ક્ષેત્રના નિયમો આપણે પહેલા બીજા ત્રીજા ચેપ્ટરમાં ઉપયોગ કરેલો છે, ચોથા ચેપ્ટરમાં ચુંબકીય ક્ષેત્રના નિયમોને સીધા બને ત્યાં સુધી સ્વીકારીએ છીએ, તે નિયમો અહીંયા તમને થોડા ઘણા સમજાય. જેમાં સમજાયું છે વીજભાર સ્થાયી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કહેવાય, પણ વીજભાર ગતિ કરે અહીંયાથી વીજભાર ગતિ કરે છે ત્યારે પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉદ્ભવે છે, પણ અહીંયા આપણે ફક્ત ચુંબકીય ક્ષેત્રનો જ અભ્યાસ કરીએ છીએ. ક્લિયર? તો હવે આના આગળના લેક્ચરમાં આ ચુંબકીય બળ વિશે આપણે અભ્યાસ કર્યો, જેને લોરેન્ટ્ઝ બળનું સમીકરણ કહીએ છીએ, એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.